भारत सहित समग्र विश्व में आज आठमा आंतरराष्ट्रीय योग दिवस की उजवणी करवामां आवी रही छे। त्यारे वडोदरा में छाणी पोलिस हेडक्वार्टर खाते जिल्ला कक्षाना योग दिवस की उजवणी करवामां आवी हती। स्वागत प्रवचन वेळा जिल्ला पंचायत प्रमुख श्री अशोक पटेले योगनुं महात्म्य जणावता कह्युं के योग ए सनातन संस्कृतिनो हिस्सो छे। प्रधानमंत्री श्री नरेन्द्र मोदी योग ने विश्व फलक पर लई गया छे, ते आपणा माटे गर्वनी वात छे। तेमणे मन शरीर अने आत्मानुं संतुलन माटे योग ए जीवननुं अत्यंत अगत्यनुं परिबळ गणाव्युं। आ साथे ज तेमणे जिल्लाना लोको अने राज्यनी प्रजाने योग साथे जोड़ाई पोतानी जात तथा गुजरातने सशक्त बनावा अनुरोध कर्यो हतो। आ प्रसंगे कलेक्टर श्री अतुल गोरे कह्युं के योग ए आपणा ऋषि मुनिओए आपेली अमूल्य भेट छे, जेथी आपणे सौ योगने वरीए अने स्वस्थ वडोदरा, स्वस्थ गुजरात, स्वस्थ भारत અને સ્વસ્થ વિશ્વ તરફ આગળ વધીએ। આપણા આખા ગુજરાતની અંદર, આમ તો સમગ્ર ભારત દેશની અંદર આજે યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે, અને વિશ્વની અંદર પણ જ્યારે યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણા ગુજરાતની અંદર 75 જગ્યાએ આવા યોગ સ્થળો પર યોગાભ્યાસ અને યોગ કરવામાં આવ્યો। આ યોગાભ્યાસ અને યોગનું જે મુખ્ય કારણ છે, માનવતા માટે યોગ આગામી સમયની અંદર આપણું સનાતન સંસ્કૃતિનું જતન થાય, અને સનાતન સંસ્કૃતિ આપણે કોરોના વખતે જે જોઈ કે કોરોના કાળ દરમિયાન પણ આપણી સનાતન સંસ્કૃતિ આપણને કોરોનાથી બચવા માટેનો ઉપાય બતાવી અને એનાથી આપણને કારગર સાબિત કર્યા, એવી જ આ યોગ જે છે, યોગની અંદર આપણે શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય, એ દિશાની અંદર આપણા સમગ્ર માનવજાત સમૃદ્ધ બને, સક્ષમ બને, એ જ આશા સાથે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના ટેલ સાથે આજે યોગાભ્યાસનો કાર્યક્રમ આપ્યો। માનવતા માટે યોગ અંતર્ગત આજે આઠમા વિશ્વ યોગ દિવસ નિમિત્તે માન્ય પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણા અંતર્ગત જે સમગ્ર દેશ અને દુનિયા જે પ્રકારે યોગ તરફ જઈ રહી છે, એ આપણા ઋષિમુનિઓએ આપેલા માનવતા માટેની ઉત્તમ ભેટ છે। હું આશા રાખું કે સમગ્ર વડોદરા જિલ્લાના નાગરિકો અને આપણે તમામ યોગને વરીએ સ્વસ્થ વડોદરા, સ્વસ્થ ગુજરાત અને સ્વસ્થ ભારત અને સ્વસ્થ વિશ્વ તરફ આપણે આગળ વધીએ। તમામને શુભકામનાઓ। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।